ઉમરગામ તાલુકાના સંજાણ ખાતે પારસી સમાજ દ્વારા સંજાણ ડે ની ઉજવણી કાર્યક્રમ દરમિયાન રાજ્યના મંત્રી રમણ પાટકરે તેમના પ્રવચનમાં પારસી સમાજ જ્યારે ઈરાનથી હિજરત કરી સંજાણના દરિયા કિનારે આવ્યા હતા તે વખતે રાજા જાદી રાડાએ પાણી ભરેલો ગ્લાસ મોકલ્યો હતો, જેમાં પારસીઓએ પાણીમાં ખાંડ ભેળવીને ગ્લાસ પાછો રાજાને મોકલ્યો હતો એવું વિધાન કરતા કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોમાં ગણગણાટ ઉભો થવા પામ્યો છે. હકીકતમાં પારસીઓ જ્યારે હિજરત કરીને સંજાણ બંદરે ઉતર્યા હતા તે વખતે તેમને આશરો આપવા માટે જગ્યા નહીં હોવાની સ્થિતિનો ખ્યાલ આપતા માટે રાજાએ દૂધ ભરેલો ગ્લાસ મોકલ્યો હતો અને તેમાં ઈરાનીઓએ સાંકળ ભેળવી પરત મોકલ્યો હતો. જો કે તે પછી પારસીઓ જેમ દૂધમાં સાંકળ ભળી જાય તે રીતે દેશમાં ભળી ગયા હતા, પરંતુ રમણ પાટકરે સંજાણ ડે ના કાર્યક્રમમાં દૂધના બદલે પાણીનો ઉલ્લેખ કરતા કાર્યક્રમમાં ઉપસ્થિત એવા લોકોમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું અને મંત્રી રમણ પાટકરની અજ્ઞાનતા વિશેની ચર્ચાઓ થવા પામી હતી. અમારા ગુજરાત માટે અને ઉમરગામ તાલુકાની અંદર અને ખાસ સંજાણ ગામે ઉપસ્થિત રહેલા દમણ દીવ અને દાદરા નગર હવેલીના વહીવટદાર માન્ય પ્રફુલભાઈ પટેલ, જૂના સાથી બેન શ્રી તેપસીબેન દેવેરવાલા, આપ સૌને આ સંજાણની અંદર ગુજરાતની અંદર બોર્ડર ઉપર આપને હું આવકારું છું. આપણે આ કાર્યક્રમ ઘણા વર્ષોથી પારસી અહીંયા 300 વર્ષ પહેલા આવ્યા, પારસી આવ્યા એ વખતે પણ એનો ઇતિહાસ આપ બધાને ખબર જ હશે. એક પાણી સલોછલ ભરીને ગ્લાસ એ વખતના રાજાને મોકલ્યો અને એમાં ખાંડ ભેળવી દીધી, પાણી છલકાયું નહીં. એટલે સીધો ઇશારો પારસી સમાજને એવો હતો કે અમે ઈરાનથી આવ્યા છે, પણ જે રીતે પાણીમાં ખાંડ ભળી ગઈ છે એમ અમે પણ ગુજરાતની અંદર ઇન્ડિયાની અંદર અમે આ ધરતી ઉપર પારસી લોકો સમાઈ જઈશું. અને આ ઇતિહાસની સાથે સાથે આજે 300